साबरकांठा જિલ્લાના હિંમતનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં 3 કાર્યક્રમ યોજાયા। साबरकांठा જિલ્લામાં આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ આવ્યા હતા। સવારથી બપોર સુધી 3 જેટલા કાર્યક્રમો યોજાયા હતા। પહેલા સંગઠન દિવસને લઈને કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસની મંત્રી અને જિલ્લા કોંગ્રેસના પર્વ પ્રમુખ ગોપાલસિંહ રાઠોડને ભાજપમાં જોડાવવામાં આવ્યા હતા। આ સાથે શહેરના અગ્રણી વકીલ અને પાટીદાર સમાજના અગ્રણીઓને પણ ભાજપનો ખેસ પહેરાવી જોડાવવામાં આવ્યા હતા। 51 જેટલા આગેવાનો સાથે ગોપાલસિંહે કેસરિયો ધારણ કર્યો હતો। આ ઉપરાંત રાજપૂત સમાજના યુવા અગ્રણી ભૃગવેન્દ્રસિંહ કપાવત પણ પોતાની સાથે યુવા ચહેરાઓને લઈને જોડાયા હતા। તેઓએ ભાજપનો ખેસ પહેરીને ભાજપની ટીમમાં જોડાણ કર્યું હતું। આ ઉપરાંત પાટીલે દિવ્યાંગ સન્માન સમારોહમાં હાજરી આપી હતી। પાટીલની સાથે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જોડાયા હતા। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકર્તા સંમેલન દરમિયાન તેઓએ ભાજપ સંગઠન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધવા સાથે કોંગ્રેસી કાર્યકરો અને સ્થાનિક પાટીદાર અને રાજપૂત સમાજના અગ્રણીઓને ભાજપમાં જોડાવવામાં આવ્યા હતા। ભાજપ અધ્યક્ષ પાટીલે 51 આગેવાનોને આવકારતા કેસરી ટોપી અને ખેસ પહેરાવ્યો હતો। જીલ રાવલ, JDSTV, સાબરકાંઠા। આજે ભારતીય જનતા પાર્ટીનો 42મો સ્થાપના દિવસ છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હીથી આખા દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યુઅલ મિટિંગ પણ કરી હતી। આજે અમે એ વર્ચ્યુઅલ સંબોધન આજે નીતિ હિંમતનગરથી સાંભળ્યું હતું। હજારો કાર્યકર્તા જે સક્રિય સદસ્ય છે, આવા કાર્યકર્તાઓ સાથેનું એક સંમેલન એ અમે જોયું। એમાં અમે સંબોધન કર્યું પણ એમની સાથે વાર્તાલાપ પણ કરે છે અને ભારતીય જનતા પાર્ટીનો જે સક્રિય સદસ્ય છે એની એક વિશિષ્ટતા છે કે એમણે પોતે ઓછામાં ઓછા 25 કાર્યકર્તાઓ અને પ્રાથમિક સદસ્ય બનાવ્યા હોય તે જ સક્રિય સદસ્ય બની શકે છે એવા કાર્યકર્તાઓની સાથે આજે મળવાનું થયું। આ એક હિંમતનગરમાં આટલા બધા કાર્યકર્તાઓ જ્યારે આજે ત્યાં હાજર હતા એ જ બતાવે છે કે અહીંયાનું સંગઠન એકદમ મજબૂત છે। હું અહીંયાના પ્રમુખશ્રીને અને અહીંયાના ધારાસભ્યોને અને સૌ આગેવાનોને અભિનંદન આપું છું। આજે મારી સાથે આદરણીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘી પણ પ્રવાસમાં સાથે હતા। અમે સ્વામિનારાયણ મંદિરમાં જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એના પણ કાર્યક્રમમાં અમે ગયા હતા। આજે એ ખૂબ મોટી સંખ્યામાં લગભગ 700 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોની આ સંખ્યામાં એમને અલગ અલગ મદદ કરવા માટેનો આજે કાર્યક્રમ અહીં આયોજિત કરવામાં આવ્યો હતો। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશના 2,49,000 જે દિવ્યાંગો છે એ દરેકને કંઈક ને કંઈક મદદ આજની સુધીમાં પહોંચાડી છે અને હજુ પહોંચાડતા રહ્યા છે। એવા જ કાર્યક્રમને આગળ ચલાવીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમને આગળ ચલાવે છે અને કેટલાક લોકો આજે અહીં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીમાં સંસ્થાના લોકો હતા, NGO હતા, સનિષ્ઠ કાર્યકર્તા હતા, ઇલેક્શન લડેલા લોકો હતા, એ બધા આજે ભારતીય જનતા પાર્ટીમાં પણ આજે જોડાયા છે પણ ખૂબ મોટી સંખ્યામાં। સુપરેસ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં સુપરેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે। પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સુપરેસ રસ સેન્ટર ઉપર મળશે।
સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5014. સર્વધર્મ પ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પ્રારંભ વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ છઠ, તારીખ 7/4/2022 ગુરુવાર. પૂર્ણાહુતિ વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ 8 દુર્ગાષ્ટમી, તારીખ 9/4/2022 શનિવાર. ઉત્તર ગુજરાતની પાવન ભૂમિ એવા રામપુરા ગામની પાવન ધરા પર બિરાજમાન અને કોટી કોટી ભક્તોની અસીમ શ્રદ્ધા ભક્તિની અખંડ જ્યોત સમા આદ્ય શક્તિ સ્વયં પ્રાગટ્ય ચૈતન્ય રાજરાજેશ્વરી શ્રી વહાણવટી માતાજીનું 400 વર્ષ પુરાણું ધામ આવેલ છે. માના ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ અશ્વમેઘ પરિવાર ગાંધીનગર દ્વારા થયેલ છે. માની અસીમ કૃપાથી નવનિર્મિત મંદિરમાં પ્રધાન દેવી શ્રી વહાણવટી માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખ 7/8/9/2022 ના રોજ રાખેલ છે. નવનિર્મિત મંદિર વહાણવટી માતાજીની મૂર્તિ દાતા તથા મુખ્ય યજમાન શ્રી અસૌ કોકિલાબેન બાબુભાઈ પટેલ તથા બાબુભાઈ સોમાભાઈ પટેલ હસ્તે ડોક્ટર પરેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ પરિવાર, અશ્વમેઘ પરિવાર પોગલુ, હાલ ગાંધીનગર. પાવનકારી પ્રથમ દિવસ ચૈત્ર સુદ છઠ, તારીખ 7/4/2022 ગુરુવાર. મંગલ પ્રારંભ સવારે 6:30 કલાકે. ગણપતિ પૂજન, ગ્રહ શાંતિ, પુણ્યાહુ વાંચન, મંડપ માતૃકા પૂજન, મંડપ પ્રવેશ, અગ્નિ સ્થાપન, સાબિત દેવ પૂજન, કુટીર હોમ, સાન્ય પૂજન, આરતી, ભજન સંધ્યા. શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવ તારીખ 7/8/9/2022ના રોજ નું આયોજન કરેલ છે. આજુબાજુની 50 ગામના
લોકો આ મહોત્સવનો લાભ લે છે અને આ મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારનું અડધું કેબિનેટ ઉપસ્થિત રહેવાની એક અપેક્ષા છે. નાના નાના મંદિરમાંથી આ મોટું એક ધામ બની રહ્યું છે. મંગલકારી દ્વિતીય દિવસ ચૈત્ર સુદ સાતમ તારીખ 8/4/2022 શુક્રવાર પ્રાંત પૂજન સવારે 7 કલાકે જળયાત્રા નગરયાત્રા જળાધિવાસ મૂર્તિ સ્થાપન શિખર સ્થાપન મંદિર વાસ્તુ ધાન્યાધિવાસ વિવિધ વાસ શાંતિ પૌષ્ટિક હોમ સાન્ય પૂજન થાળ આરતી ભવ્ય લોક ડાયરો રાત્રે 9 કલાકે ભવ્ય લોક ડાયરો તારીખ 8/4/2022 શુક્રવાર રાત્રે 9 થી 2 કલાકે કલાકાર રાજભા ગઢવી. કલ્યાણકારી તૃતીય દિવસ ચૈત્ર સુદ આઠમ તારીખ 9/4/2022 શનિવાર પ્રાંત પૂજન સવારે 7 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સ્થિરોભોહોમ સ્થાપિત દેવહોમ બલિદાન ક્ષમા યાચના વિજય મુહૂર્તમાં 12:39 કલાક પૂર્ણાહુતિ 2:14 કલાકે મહાઆરતી સાંજે 4 કલાકે મહોત્સવ સંપન્ન દર્શન મહાપ્રસાદ સવારે 11 થી 1 કલાક સુધી. શ્રી વાહણવટી માતાજીના નવીન પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામપુરા ગામ તાલુકો પ્રાંતિ જિલ્લા સાપુતારામાં ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનો પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ 7-8-9 એપ્રિલના રોજ યોજાઈ રહેલો છે. આ મંદિર 5 ઈંટોમાંથી શરૂઆત થઈ અને બહુ જ મોટું જ મંદિર બની રહ્યું છે. આ મંદિરનું નિર્માણ બાબુભાઈ એસ પટેલ અશ્વમેઘ પરિવારે કર્યું છે અને આ સુંદર કાર્યક્રમનું આયોજન 7-8-9 એપ્રિલે થઈ રહ્યું છે. આપ સર્વે ભક્તોને મારી નમ્ર વિનંતી છે, આપ બધા જ આ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે અવશ્ય પધારશો. જય માતા. સન્માન કાર્યક્રમ તારીખ 9/4/2022 શનિવારે સવારે 9 થી 12 કલાકે અતિથિ વિશેષશ્રીઓ આમંત્રિત મહેમાનો દાતાશ્રીઓ મુખ્ય અતિથિ વિશેષ સમારંભના અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય શ્રી કેન્દ્રીય મંત્રી શ્રી પશુપાલન અને ડેરી માનનીય શ્રી પુરુષોત્તમજી રૂપાલા, ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મંત્રી માનનીય શ્રી રાઘવજી પટેલ, ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ માનનીય શ્રી ઋષિકેશ પટેલ, ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અન્ય અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો માનનીય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સંસદ સભ્ય શ્રી સાબરકાંઠા અરવલ્લી માનનીય શ્રી દીપસિંહજી રાઠોડ, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી ઉંઝા, ધારાસભ્ય શ્રી દસકોઈ માનનીય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, સાબરકાંઠા પ્રમુખ શ્રી ભાજપ માનનીય શ્રી જેડી પટેલ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઈડરના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી હિતુ કનોડિયા, માનનીય શ્રી બાબુભાઈ એસ પટેલ,
प्रमुख श्री वहाणवटी तीर्थ धाम विषय ट्रस्ट अश्वमेघ परिवार। प्रांतिज तालुकाना रामपुर गाम एवा प्रजापति परिवार में डाह्या भाई प्रजापति परिवार में वडीलो वखत थी वर्षो पुराना 400 वर्ष जूनू आ मंदिर आवेलू छे। एक घर मंदिर हतुं जेम चार ईंटो मूकीने ज्यारे घरना सभ्यो एना माताजीने पूजन विधि करता हता एम करता करता माताजीनी वधु उपस्थित थता अने दर्शनार्थीओ दिवसे दिवसे ने एनी आस्थानुं स्थान वधी गयुं अने एम करता करता एक मंदिरनुं निर्माण थयुं एमना हस्तके અને ત્યાર પછી આ સ્થાના અનુસંધાન પ્રમાણે માનીય શ્રી બાબુભાઈ પટેલશ્રી એને અમને માનું ખૂબ પ્રેરણાથી અમને એક માને અનેરો લાભ આપ્યો અને જ્યારે આ મંદિરનું નિર્માણ કરવા માટે ભવ્યથી અતિભવ્ય મંદિરનું નિર્માણ કર્યું જ્યારે સાબરકોઠા આખું સમગ્ર 50-60 ગામ આવેલા છે એના હરિભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર દર્શને લાભ લેવા માટે ખૂબ અનેરો લાભ લઈ રહ્યા છે અને આ મહોત્સવ નિમિત્તે 7-8-9-2022 ની અંદર અને આ મહોત્સવનો જાહેર આમંત્રણ આપીને સૌ હરિભક્તોને આનંદ થાય એવો મહોત્સવ છે અને સૌ હરિભક્તો પધારશે એવા પરિવાર ડાહ્યાભાઈ પરિવારનો તમામ સભ્યો આપણે આમંત્રિત કર્યા છે અને ગામના રામપુર ગામનો ખૂબ ભાવ અને ભક્તિથી અને ખભે ખભા મિલાવીને રામપુર ગામે રાત દિવસ કરીને આની અંદર જોડાયેલા છે સમગ્ર પ્રજાપતિ સમાજમાંથી આગેવાનો અને યુવાનો સ્વયં તરીકે સેવાઓ આપવા માટે અવિરત છેલ્લા એક મહિનાથી ખડે પગે રહીને આ મહોત્સવને ખૂબ સુંદર બનાવવા માટે ભવ્ય આનંદ સાથે બધા જોડાયેલા છે। જય માતાજી। મહાપ્રસાદ તારીખ 9-4-2022 શનિવાર બપોરે 11 કલાકે રાસ ગરબા। તારીખ 9-4-2022 શનિવાર રાત્રે 8:30 કલાકે લોક ગાયિકા હિરલ રાવલ। પ્રતિષ્ઠા મહોત્સવના ભોજન પ્રસાદીના પુણ્યશાળી દાતાશ્રીઓ પાવનકારી મંગલકારી પ્રથમ દ્વિતીય દિવસ ભોજનના દાતા તારીખ 7-8-4-2022 ગુરુવાર તથા શુક્રવાર શ્રી ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ સુથાર હિંમતનગર। કલ્યાણકારી તૃતીય દિવસ ભોજનના દાતા તારીખ 9-4-2022 શનિવાર શ્રી સંજયભાઈ જીતેન્દ્રભાઈ જહા અમદાવાદ। પ્રેરક શ્રી ડાહ્યાભાઈ એસ પ્રજાપતિ, સેવક શ્રી વહાણવટી ધામ રામપુરા, શ્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી, પૂજારી શ્રી વહાણવટી ધામ રામપુરા, નિમંત્રક શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ અશ્વમેઘ પરિવાર તથા રામપુરા ગ્રામજનોને સર્વે ધર્મ પ્રેમી આત્મજનો, પાવન સ્થળ શ્રી વહાણવટી ધામ। મુપુ રામપુરા આમોદરા તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા પિનકોડ નંબર 383210। પ્રાંતિજ તાલુકાના રામપુરા અમુદરા મુકામે વહાણવટી માતાજીની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મા વહાણવટીના પડચા અપરંપાર છે એવું કહેવાય છે કે જગડુશાનું વહાણ તાળ્યું ત્યારથી મૂર્તો હર્ષિદ્ધિ માતા કહેવાય છે પણ વહાણ તાર્યા પછી વહાણવટી કહેવાય છે અને આ વહાણવટી માતાનું એક મંદિર ગઢિયા મુકામે આવેલું છે કપડવંત તાલુકાની અંદર અને આ કોયલા ડુંગરવાળી માતા કહેવાય છે એને વીર વિક્રમ રાજાએ પણ પૂજા કરેલી છે। આ ડાહ્યાભાઈ પ્રજાપતિના વડીલોએ આ માતાને મૂળ ખત્રી પરિવાર તરફથી પાસેથી લાવેલા છે અને જ્યારે ગામની અંદર લાવવાની થયેલી ત્યારે ગામના અલગ અલગ કોમના હતા કે ભાઈ આ માતા આપણે લાવ્યા છીએ પણ બેસાડવી કયો ત્યારે એવો પ્રશ્ન થયેલો કે ભાઈ આપણે ખીચડીવાળી માતાના સ્થળે બેસાડીએ અને ત્યારથી આ ખીચડીવાળી માતા તરીકે આ માતા ઓળખાય છે અને એની વાયકા છેક સુધી પહોંચેલી છે જુદા જુદા
પ્રાંતમાંથી પ્રદેશમાંથી આજુબાજુના ગામ લોકો અને મોટા ભાગના પ્રજાની માતાની અંદર આસ્થા રહેલી છે. માતા આજે પણ આપણા કામ કરી બતાવે છે, જગ જાહેર છે. દાયાભાઈને પણ આનો અનુભવ નાનપણની અંદર થઈ ગયેલો છે અને એમને પણ માતાજીએ જ બચાવેલા છે. એટલે માતાજીના પરચા છે, 7-8-9 તારીખે માતાજીની પ્રતિષ્ઠા થઈ રહી છે અને અશ્વમેઘ પરિવાર, ગામ લોકો અને આજુબાજુની પ્રજા પણ તન મન ધનથી સહયોગ આપી રહી છે અને આ મંદિરની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો પણ પધારવાના છે અને ગામ લોકો આ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. આ બધી માતાજીની કૃપા સિવાય બીજું કંઈ જ નથી. જય માતાજી. શ્રી વહાણવટી માતાજી ધામ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય તૈયારીઓ રામપુરા ગામ તાલુકા પાંધી જિલ્લો સાબરકાંઠા થઈ રહી છે. આ મંદિરની વાત કરીએ તો વર્ષો પહેલાં પ્રજાપતિ દાદા એક ખીજરાના ઝાડ નીચે દીવો કરી અને માતાજીની આરાધના કરતા હતા. એ સમયે અમદાવાદના એક ખત્રી માલની હેરફેર કરવા માટે અહીંથી જતો હતો. એ વખતે માતાજી અને આ ખત્રી સાથે મુલાકાત થઈ અને ત્યારબાદ એક દિવસ એવું બન્યું કે અહીંથી ગૌ ઉડારી અને ખત્રી અમદાવાદ લઈ જતો હતો. એ વખતે આ પ્રજાપતિ દાદાએ એ ગૌ અહીંયા ઉતાર્યા હતા અને જ્યારે ખત્રીને ખબર પડી ગૌ અહીંયા કોણ ઉતારી, માત્ર માત્ર પ્રજાપતિ દાદા જ ઉતારી શકે તેમ છે, એ અહીંયા આવ્યો અને પછી આ ખીજરાના ઝાડ નીચે, આમ તો ખીજરીવાળી માતાજી કહેવાય પણ એ વખતે ડાહ્યાભાઈ પ્રજાપતિ કે જ્યારે એ નાના હતા ત્યારે એ બીમાર પડ્યા અને બીમાર પડી અને ખૂબ જ દવાઓ કરી છતાં તે સાજા ન થયા અને ત્યારે માતાજી પોતાના શરીરમાં પ્રવેશ કરી અને જણાય કે હું વહાણવટી માતાજી ખીજડીવાળી મા તરીકે ઓળખાવું છું, આજ પછી બધા જ દુઃખો હું તમામ લોકોને મુક્ત કરીશ અને જે મારી સેવા કરશે એ તમામને હું પરચા પૂરીશ. એ પછી નાના મંદિરમાંથી આજ પ્રાંતિજ તાલુકાનું એવું કહેવાય કે આખા તાલુકાની આખા જિલ્લાનું સૌથી મોટું મંદિર જો કોઈ બની રહ્યું હોય તો રામપુરા ગામમાં બની ગયું છે. એ સિવાય આજુબાજુના રાજ્યો જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પડોશી જે રાજ્યો છે એ રાજ્યોમાંથી પણ યાત્રિકો અહીંયા દર્શનાર્થે આવે છે. આમ આ હરસિદ્ધિ માતા એટલે કૃષ્ણ ભગવાનની કુળદેવી કહેવાય અને એ જ હરસિદ્ધિ માતા જે વહાણવટી જગડુશાનું વાહન તાર્યું એ જ નામે વહાણવટી પાડવામાં આવ્યું છે. આ અતિ ભવ્ય મંદિરમાં રાજ્યના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રી આવવાના હોય, ખૂબ જ ભવ્ય પ્રોગ્રામ થવાનો હોય, આપ સર્વે તમામ જ્ઞાતિના તમામ ભક્તો મંદિરે આ યજ્ઞમાં ભાગ લેવા માટે પધારશો એવી હું પ્રજાપતિ પરિવાર એટલે કે વહાણવટી પરિવાર વતી આપ સૌને નમ્ર અરજ કરું, અપીલ કરું છું કે આપ સર્વે આ પ્રસંગમાં પધારી અમારા પ્રસંગને દીપાવશો. જય માતાજી.